એક નાનકડા કસ્બામાં એક હુનરમંદ મેકેનિક રહેતો હતો. તેનું પોતાનું એક નાનકડું ગેરેજ પણ હતું. ગાડીઓનું રિપેરિંગ કરી તે એટલું કમાઈ લીધો કે તેનું ગુજરાન આરામથી ચાલી જતું. પરંતુ તેને પોતાના હુનર ઉપર ઘમંડ હતો. તે પોતાના કામને હંમેશા બીજાઓના કામ કરતાં ઊંચું સમજતો અને મોકો મળતા બઢાઈ પણ મારતો. એકવાર તે ગેરેજમાં એક લક્ઝુરિયસ કાર રિપેર થવા આવી. આ કાર શહેરના એક નામચીન હાર્ટ સર્જનની હતી, જે કોઈ કામથી એ કસ્બામાં આવ્યા હતા અને તેમની કાર ખરાબ થઈ ગઈ. કાર રિપેર કરતા કરતા મિકેનિકે ડૉક્ટરને કહ્યું કે ડૉક્ટર સાહેબ, તમને નથી લાગતું કે તમારું અને મારું બંનેનું કામ એક જ જેવું છે? ડૉક્ટરે કહ્યું, અચ્છા, કઈ રીતે? મિકેનિકે કહ્યું કે તમે માણસોના દિલનું ઓપરેશન કરો છો અને હું ગાડીઓના દિલનું, કારણ કે ગાડીઓનું એન્જિન તેનું દિલ જ છે ને. જ્યારે તે કામ કરવાનું બંધ કરે છે ત્યારે તેને હું ચેક કરું છું અને પ્રોબ્લેમ શોધી ઠીક કરું છું. ઠીક એ જ રીતે જે રીતે તમે લોકોના હૃદયનું ઓપરેશન કરી તેમને સાજા કરો છો. ડૉક્ટરે કહ્યું, હા, તારી વાત તો સાચી છે. મિકેનિક થોડો ખીજાઈ ગયો અને બોલ્યો કે જો આપણા બંનેનું કામ એક જ જેવું છે તો મને સમજાવો કે તમને મારા કરતાં 10 ગણા વધારે પૈસા કેમ મળે છે? તમે પણ તો એ જ કરો છો જે હું કરું છું. ડૉક્ટર થોડું હસ્યા અને પછી કહ્યું કે એકવાર ચાલુ એન્જિનમાં કામ કરીને જો, બધું સમજાઈ જશે. ડૉક્ટરની વાત સાંભળી પેલો મિકેનિક એકદમ ચૂપ થઈ ગયો. દોસ્તો, દરેક કામનું એક અલગ મહત્વ હોય છે અને તેની પોતાની અલગ તકલીફો અને સમસ્યાઓ પણ હોય છે. આપણે આપણા કામ વિશે તો બધું જ જાણીએ છીએ, પરંતુ બીજાઓના કામ વિશે બારીકીથી નથી જાણતા હોતા અને તે કામ કરતી વખતે ઊભી થતી સમસ્યાઓનો પણ આપણને અંદાજ નથી હોતો. માટે પોતાના કામને મોટું અને બીજાના કામને નાનું ક્યારેય ના સમજવું. બીજાના કામની હંમેશા રિસ્પેક્ટ કરવી જોઈએ તથા કામ કરનારને પણ એપ્રિશિએટ કરવો જોઈએ. તો મિત્રો, આશા છે કે વાર્તા પરથી તમે કંઈક શીખ્યા હશો. તો અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવો તથા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.